અંકલેશ્વરની યુનિયન બેંકમાં અધોડે દિવસે લૂંટનો બનાવ બન્યો. બે બાઇક ઉપર આવેલા 5 જેટલા લૂંટારો રોકડ રકમની લૂંટ કરીને ફરાર થઈ ગયા. બૂમાબૂમ થતા પબ્લિક અને પોલીસે પીછો કરતા રૂપિયા ભરેલો એક કોથળો પડી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે પોલીસે પીછો કરતા લૂંટારોએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. પોલીસે રાજપીપળા ચોકડી પાસે લૂંટારો ઉપર ફાયરિંગ કરતા લૂંટારો રાહુલ કુમારસિંહને ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો. તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. બાદમાં તબિયત વધુ લથડતા પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લવાયો. અહીં લૂંટારો ફરાર થઈ ગયા છે. પોલીસે નાકાબંધી કરી લૂંટના 24 તાક સાથે 3 દેશી તમંચા રિકવર કર્યા છે. આજે 4 વાગ્યાની આસપાસ યુનિયન બેંક અંકલેશ્વર સિટી ખાતે દુકાનીધારીઓ દ્વારા બેંકમાં લૂંટનો અટેમ્પ્ટ થયેલો છે, જેની અંદર 4 આરોપીઓ હાલમાં પ્રાઇમરી તપાસમાં ખુલેલ છે. 2 બાઇક ઉપર આરોપીઓ આવેલા હતા. જે લોકોએ લૂંટ ચલાવીને નીકળતા હતા તે દરમિયાન એલસીબીની ટીમને જાણ થતાં તેમને પકડી પાડવામાં આવેલ છે. એમાં એક આરોપીને અમારા ફાયરિંગ દરમિયાન ઇન્જરી થયેલી છે. તેમના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવેલું હતું, આરોપીઓ દ્વારા પણ. હાલમાં 22,70,000 નો મુદ્દામાલ અને 3 દેશી કટ્ટા તમંચા રિકવર કરવામાં આવેલ છે.